ભારત દેશના સ્વતંત્રતા દિવસ તરીકે 15મી ઓગસ્ટના દિવસને ઉજવવામાં આવે છે. 15મી ઓગસ્ટ 1947ના દિવસે અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશ આઝાદ થયો હતો. આથી આઝાદીની લડતમાં સફળતા મળી અને સ્વતંત્રતા હાંસલ કરી તેની ખુશીમાં દર વર્ષે 15મી ઓગસ્ટના સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસને ભારતભરમાં રાષ્ટ્રીય તહેવાર તરીકે જાહેર કરવામાં આવેલો છે. દેશના તમામ કાર્યાલયોમાં આ દિવસે જાહેર રજા આપવામાં આવે છે. આખા દેશમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા ધ્વજવંદનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આજે બનાસકાંઠા જિલ્લામાં આન બાન શાન સાથે 74મા સ્વતંત્રતા દિવસની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા મથક પાલનપુરમાં આવેલી એશિયાની નંબર 1 બનાસડેરી ખાતે ધ્વજવંદન સમારોહ યોજાયો હતો. બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ બનાસ સંકુલમાં સંસ્થાના કર્મયોગી સાથે તિરંગાને સલામી આપી હતી. આ પ્રસંગે ચેરમેન શંકરભાઈ ચૌધરીએ સ્વતંત્રતા દિવસે જિલ્લાના પશુપાલકોને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ બનાસકાંઠા જિલ્લો સહકારી ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ કરે અને વિકાસની ગતિથી આગળ વધે તે માટે પણ શુભેચ્છાઓ પાઠવી હતી. એક પણ દિવસ ડેરી અને પશુપાલકોનું દૂધ બંધ ન રહે તે માટેનો સંકલ્પ જે બનાસ ડેરીએ કર્યો અને સંકલ્પને સાકાર કરવા માટે જે તમે પુરુષાર્થ કર્યો એ પુરુષાર્થને હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ ટીમ વર્કના કારણે જે અશક્ય ગણાય તેવું કામ તમે બધાએ શક્ય કરી બતાવ્યું છે. દેશભરની અંદર બાકીના વ્યવસાય રોજગાર ધંધા એ બંધ હતા લોકડાઉનની અંદર, ત્યારે આપણી ડેરી ધબકતી હતી અને માત્ર લોકડાઉનના સમયગાળા દરમિયાન જ પશુપાલકના ઘરની અંદર એના અકાઉન્ટની અંદર 2000 કરોડ કરતાં વધારે રૂપિયા એના અકાઉન્ટમાં જમા થાય આ ઘટના અપને આપ ખૂબ મોટી છે. તો જે રીતે ગામની પ્રાથમિક દૂધ મંડળી, તેના ચેરમેન મંત્રીશ્રીઓ, પશુપાલકો અને અમારા કર્મચારી અધિકારીઓની સમગ્ર ટીમ અને નિયામક મંડળનું માર્ગદર્શન, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આ બંનેનો પ્રોએક્ટિવ રોલ, આ બધાને કારણે આ શક્ય બની શક્યું છે. ગમે તેવી મુશ્કેલ સ્થિતિની અંદર પણ જો આપણો સંકલ્પ સાચો હોય, પુરુષાર્થ સાચી દિશાનો હોય તો પરિણામ મળી શકતું હોય છે. તેનું સાચું ઉદાહરણ, જીવતું જાગતું ઉદાહરણ આ કોરોનાની મહામારીમાં બનાસ ડેરી દ્વારા કરવામાં આવેલું કામ છે અને પરમાત્માની કૃપા ગણો. જિલ્લા કક્ષાના 74મા સ્વતંત્ર પર્વની ઉજવણી પાલનપુર પોલીસ હેડક્વાર્ટર ખાતે કરાઈ હતી. જિલ્લા કલેક્ટર સંદીપ સાગડેના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે સાદાઈથી સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ હતી. સોશિયલ ડિસ્ટન્સ અને ફરજિયાત માસ્ક સાથે જિલ્લા કક્ષાના 74મા સ્વતંત્ર પર્વની ઉજવણી પાલનપુર હેડક્વાર્ટર ખાતે કરાઈ હતી. જિલ્લા કલેક્ટર સંદીપ સાગળે ધ્વજવંદન કરાવી અને સ્વતંત્ર પર્વની ઉજવણી કરાઈ હતી. કલેક્ટરે પરેડને સલામી આપી અને વૃક્ષારોપણ પણ કર્યું હતું. ત્યારે કાર્યક્રમમાં ખાસ કોરોના વોરિયર્સનું સન્માન કરાયું હતું. આમ કોરોનાની મહામારીને લઈને સાદાઈથી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી અજય દહિયા, જિલ્લા પોલીસ વડા તરુણ દુગ્ગલ, પ્રાંત અધિકારી SD ગિલવા, મામલતદાર સહિત અધિકારીઓ, પોલીસ જવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લા કક્ષાના 74મા સ્વાતંત્ર દિન પર્વની ઉજવણી પાલનપુર ખાતે કરવામાં આવી. સ્વાતંત્ર દિન પર્વ નિમિત્તે રાજ્યની જનતા તેમજ બનાસકાંઠાની જનતા ખૂબ ઉત્સાહ અને ઉમંગથી આ પ્રસંગ ઉજવી રહ્યું છે. આઝાદીના લડવૈયાઓ જે રીતે મહામહેનતથી આપણને આઝાદી અપાવી, એ જ રીતે હવે નવી લડાઈ જો છે કોરોના મહામારીના સામેની, એનાથી આઝાદી અપાવવા માટે કોરોના વોરિયર્સ દિવસ રાત અથાગ મહેનત કરી રહ્યા છે. આ કોરોના વોરિયર્સને આજે આ નિમિત્તે સન્માનિત કરવામાં આવ્યું છે. ફરીથી હું સ્વાતંત્ર્ય દિન પર્વની શુભેચ્છાઓ બનાસકાંઠા જિલ્લાના તમામ નાગરિકોને આપું છું. કોરોનાની મહામારીને લઈને બનાસકાંઠામાં કોરોના વોરિયર્સનું યોગદાન રહ્યું છે. ત્યારે કોરોના દર્દીઓની સારવારમાં રાત દિવસ એક કરીને તમામ પ્રકારની સારવાર કરનાર કોરોના વોરિયર્સનું 74મા સ્વાતંત્ર્ય પર્વમાં સન્માન થયું હતું. ડીસાની ભણસાલી હોસ્પિટલમાં છેલ્લા 3 માસથી ફરજ બજાવતા કોરોના વોરિયર્સને સન્માનિત પણ કરાયા હતા. મને ડીસા કોવિડ 19 ખાતે
કોરોના વોરિયર તરીકે જે સન્માનિત કરવામાં આવ્યો છે એ બધા કલેક્ટર સાહેબનો, શ્રી એચ ઓ સરનો, ભારમલ સરનો અને બીજા બધા મારા જે કોરોના વોરિયર મારી ટીમ જે મારી સાથે સ્ટાફ મને જે સહકાર આપ્યો છે તે બદલ હું બધાનો આભાર માનું છું. કેવું કામ કર્યું? બહુ સરસ કામ કર્યું. ત્યાં કોરોનાના પેશન્ટ આવતા હતા, એમને જે સેવા કરવાની મને જે મજા આવી છે, એમને જે ઓક્સિજન કેવી રીતે પૂરો પાડવો, એમની કેવી રીતે કેર લેવી, એમને કેવી રીતે જમવાનું આપવું, બધી જ કેર મેં કરી છે. અને ત્યાં ઇન્ચાર્જ તરીકે જે મારી પોસ્ટિંગ થઈ છે એમાં મને ખૂબ જ સહકાર મળ્યો છે. આજે ડીસાની મામલતદાર કચેરી ખાતે 15 ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી, જેમાં ડીસા નાયબ કલેક્ટર દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, જે બાદ કોરોના વોરિયર્સ તેમજ સેવાભાવી સંસ્થાનું સન્માન કરવામાં આવ્યું હતું. તે બાદ મામલતદાર કચેરીમાં આવેલ બગીચામાં ગુજરાત હેર હાઉસિંગ કોર્પોરેશનના ચેરમેનની અધ્યક્ષતામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત રાજ્ય વેર હાઉસિંગ ચેરમેન મગનલાલ માળી, મામલતદાર એજે પારગી, તાલુકા વિકાસ અધિકારી બીડી સોલંકી સહિત રાજકીય આગેવાનો તેમજ સરકારી કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે અત્રે પધારેલ સૌ ઉપસ્થિત મહાનુભાવો તેમજ ડીસા નગર તાલુકામાંથી પધારેલ સૌ નગરજનો, મારા કર્મચારી મિત્રો સૌનો હું હાર્દિક સ્વાગત કરું છું. સાથે આજના 74મા સ્વાતંત્ર્ય દિનની તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. મિત્રો, આપણે જાણીએ છીએ કે 1947 15મી ઓગસ્ટના દિવસે ઘણું બધું લોહી રેડી અને આપણા વડવાઓ, સ્વાતંત્ર્ય સેનાનીઓ, ફ્રીડમ ફાઈટર્સ બધાએ ખૂબ મહેનત કરી આપણને આઝાદી અપાવી. ડીસાની એસસીડબલ્યુ હાઈસ્કૂલ ખાતે નગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ખાતાના ચેરમેન રાજુભાઈ ઠાકોરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. કોરોના વાયરસને લઈ આજે આ શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યા હતા અને પધારેલા મહેમાનોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવીને સ્વતંત્ર દિવસની ઉજવણી કરી હતી. આ પ્રસંગે શાળા સ્ટાફ સહિત પાલિકાનો તમામ સ્ટાફ તેમજ ડીસાના કાર્યકરો સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. થરાદની સરકારી કોલેજ ખાતે પણ આજે 74મા સ્વતંત્ર પર્વની ઉત્સાહથી ઉજવણી કરવામાં આવી હતી. થરાદના પ્રાંત અધિકારીના હસ્તે થરાદ ખાતે આવેલી સરકારી કોલેજમાં રાષ્ટ્રીય ધ્વજને લહેરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, થરાદ નગરપાલિકાના પ્રમુખ લવજીભાઈ વાણિયા, પૂર્વ ધારાસભ્ય માવજીભાઈ પટેલ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ આંબાભાઈ સોલંકી, પાલિકાના પૂર્વ પ્રમુખ પથુસિંહ રાજપૂત અને થરાદના રાજપૂત સમાજના આગેવાન ડીડી રાજપૂત સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્રીય ધ્વજને સલામી આપી હતી. લોકોના નજીકના સ્થળ સુધી પહોંચી છે ત્યારે આજની આપણી જે સરકારની જે નેમ છે એમની પ્રેરણાથી અને એમના સુદૃઢ આયોજનના કારણે આપણા સુધી શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ આપણા સુધી પહોંચી શક્યું છે. એનું ઉદાહરણ આપણે જોઈ શકીએ છીએ કે થરાદમાં જેની કલ્પના ન કરીએ એવી કૃષિ કોલેજ પણ આજે આ છેવાડાના વિસ્તારમાં આવી ચૂકી છે. આવા સબળ નેતૃત્વ થકી આપણને શિક્ષણ ક્ષેત્રે જે પ્રગતિ આપણે હાંસલ કરી છે એ ખૂબ જ પ્રશંસનીય છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં 74 સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ધાનેરાની સરકારી કચેરી સહિત શૈક્ષણિક સંકુલ ખાતે ભારતની આનબાન સમા તિરંગાને સલામી આપવામાં આવી હતી. ધાનેરા પ્રાંત કચેરી તેમજ મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદાર ધીરજભાઈ ખંડવીએ ધ્વજવંદન કરાવ્યું હતું. મામલતદાર કર્મચારીગણ તેમજ પ્રાંત કચેરીના કર્મચારીગણે ધ્વજને સલામી આપી હતી. કોરોના વાયરસના કારણે સામાજિક અંતર સાથે ધ્વજવંદન કરાયું હતું. તો આ તરફ ધાનેરા તાલુકા પંચાયત ખાતે પણ નિયત સમય દરમિયાન ધ્વજવંદન સમારોહ યોજાયો હતો. ધાનેરા તાલુકા પંચાયતના પ્રમુખ હોતીભાઈ રબારી તાલુકા પંચાયત ખાતે ધ્વજ કરાવ્યો હતો. ધાનેરા તાલુકા પંચાયત પરિવાર સહિત સરકારી કર્મચારીઓ હાજર રહી ભારત દેશના નારા સાથે તિરંગાને સલામી આપી હતી. કોરોના વાયરસના કારણે આ વખતે સ્વાતંત્ર્ય પર્વને લઈ ખાસ ધ્યાન અપાયું હતું. ધાનેરા તાલુકા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમ આજે ધાનેરા વિવેકાનંદ વિદ્યાલય ખાતે યોજાયો હતો. ધાનેરા પ્રાંત અધિકારી યોગેશભાઈ ઠક્કર દ્વારા આજે ધ્વજવંદન સમારોહ યોજાયો હતો. વિવેકાનંદ વિદ્યાલય ખાતે સામાજિક અંતર રાખી કાર્યક્રમનું આયોજન થયું હતું. ધાનેરા ધારાસભ્ય નથાભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ સહિત રાજકીય આગેવાનો તેમજ સરકારી અધિકારીઓ કર્મચારીઓની હાજરીમાં સવારે 9 કલાકે ધ્વજવંદન સમારોહ યોજાયો હતો. 74મા સ્વતંત્રતા દિવસ પર પ્રાંત અધિકારીઓએ સૌને આ પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. સ્વતંત્ર દિવસની આજે ઉજવણી વિવેકાનંદ વિદ્યાલય ધાનેરા ખાતે રાખવામાં આવેલ હતી, જેમાં તમામ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ જે સરકારશ્રીની ગાઈડલાઈન છે તે મુજબ ઉપસ્થિત રહેલ હતા.
અને કોરોના વોરિયર્સ તથા કોરોનાને માત આપીને સાજા થયેલા વ્યક્તિઓનું સન્માન આજે કરવામાં આવ્યું છે, જેમાં સાજા થયેલા વ્યક્તિઓ ઉપરાંત આરોગ્યકર્મીઓ, પોલીસકર્મીઓ, સફાઈકર્મીઓ, વહીવટી વિભાગના અધિકારી કર્મચારીઓ, પછી પત્રકારશ્રીઓ તથા અન્ય લોકોએ જેણે સારી કામગીરી કરી છે આ કોરોનાના કાળમાં, એ તમામનું આજે સન્માન રાખવામાં આવ્યું હતું અને નીતિ નિયમો મુજબ જે સ્વાતંત્ર પર્વની ઉજવણી આજે અહીંયા વિવેકાનંદ વિદ્યાલય ખાતે રાખવામાં આવી હતી। 74મા સ્વતંત્રતા દિવસની ઉજવણીને લઈ ધાનેરા તાલુકો આજે સજ્જ હતો। ધાનેરા શહેરી વિસ્તાર તેમજ ગામડામાં આવેલી શાળાઓ ખાતે ધ્વજવંદનની સાથે વૃક્ષારોપણ પણ ઉત્સાહભેર થયું હતું। ધાનેરા તાલુકા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં વૃક્ષારોપણ માટેની પણ ખાસ વ્યવસ્થા કરાઈ હતી, જેમાં રાજકીય આગેવાનો સાથે ધાનેરા સરકારી કર્મચારીઓ અધિકારીઓએ વૃક્ષારોપણ શાળાના મેદાનમાં કર્યું હતું। ધાનેરા શહેરમાં આવેલી પોલીસ લાઇન ખાતે આજે પોલીસકર્મીઓએ છોડનું વાવેતર કર્યું હતું। ધાનેરા વહીવટીતંત્રની હાજરીમાં ધાનેરા પીઆઈએ પોલીસ લાઇનના મેદાનમાં અવનવા છોડની વાવણી કરી હતી। ધાનેરા તાલુકામાં વરસાદી માહોલ હોવાથી આજે તમામ જગ્યા પર વૃક્ષારોપણ સફળતાપૂર્વક થયું હતું। ધાનેરા તાલુકાના થાવર ગામમાં આવેલ આદર્શ સ્કૂલ ખાતે આજે શાળા સંકુલના મેદાનમાં આજના રાષ્ટ્રીય તહેવારની ઉજવણી પર છોડની વાવણી કરાઈ હતી। ધાનેરા પ્રાંત અધિકારી યોગેશભાઈ ઠક્કર તેમજ મામલતદાર ભગવાનભાઈ ખરાડીએ શાળાના મેદાનમાં છોડ રોપ્યા હતા। શાળા પરિવાર તેમજ ગ્રામજનોની હાજરીમાં આજે ઉત્સાહભેર અલગ અલગ જાતના ફલફલાદી તેમજ ફૂલ છોડ રોપવામાં આવ્યા હતા।